ધોરણ બાર ના બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે યુનિટ ટેસ્ટ જે સપ્ટેમ્બર ની અંદર બે હજાર એકવીસ ની અંદર જે પહેલી યુનિટ ટેસ્ટ બે હજાર એકવીસ ની લેવાઈ છે એનું પચીસ માર્કનું જે પેપર છે આખું એ આપણે સોલ્યુશન આજે કરીશું અને અને સોલ્યુશન કરતાં ખાસ તો મારે તમને એ સમજાવવું છે કે શું ભૂલ કરવી ના જોઈએ અને ક્યાં ક્યાં ધ્યાન રાખવું જોઈએ એકદમ ઇઝી પેપર છે પણ છતાંય ઘણી બધી ભૂલો થતી હોય છે અને જે રીતે છેલ્લો બે દિવસથી કે ઘણા દિવસથી મને આ લોકો પૂછતા હતા પેપર તો શું છે કે હવે બધાના હાથમાં સીધું આવી જાય છે તો જ્યારથી પેપર હાથમાં આવી ગયું એટલે બધા પછી સોલ્યુશન કરતા હોય હવે સામાન્ય સવાલ હોય એ બધા સોલય કરાવેલા હોય છતાંય એ લોકોને ખબર જ નથી કે આવો કંઈ પોઈન્ટ આવે છે આવું કંઈ સવાલનો જવાબ શું છે એ ખબર નથી બહુ દુઃખની વાત તો છે જ પણ એ બધા આ જોવે અને સમજી લે કે કઈ રીતે છે જો સેક્શન એની અંદર સૌથી પહેલાં આપ્યું છે ટ્રુ ફોન્સ ખરા ખોટા છે બરાબર ત્રણ ખરા ખોટા છે એટલે ત્રણેયના એક એક માર્ક છે તમારો બોર્ડ નું પેપર આવશે એટલે આજ રીતે આવશે સૌથી પહેલા આ ચેનલ માં આટલી બધી લાઈક કરો નીચે કોમેન્ટ કરજો બધા સાથે શેર ફી કરજો બેલ માં ટિંડિન વગાડી દેજો સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ સફળતા એ વોલ્ટ ને ક્યારે બદલ્યું નહીં નેવર એટલે ક્યારેય નહીં ચેન્જ એટલે બદલવું તો સાચી વાત છે વોલ્ટના પાઠમાં આવે જ છેલ્લે કે સફળતા એટલી બધી આવી ગઈ છતાં વોલ્ટ બદલાયો નથી સફળતા માથે નથી ચડી ગઈ તો આ પછી બીજું છે પ્રોગ્રામ ઇઝ સેટઅપ લવ પ્રોગ્રામ સેટઅપ થઈ ગયો છે ટુ રન ઓન ઇન્ટરનલ હાર્ટ્સ અંદરના દિલમાં રન થવા માટે એટલે કે ચાલવા માટે લવ પ્રોગ્રામ સેટઅપ થયો છે પાઠમાં એમ આવે છે કે એક્સટર્નલ હાર્ટ ઉપર લવ પ્રોગ્રામ સેટઅપ થયો છે ચાલવા માટે પછી એને પ્રોબ્લેમ આવે છે પછી એમ કહે છે કે આ તો પ્રોબ્લેમ છે એક્સટર્નલ હાર્ટ એટલે કે બહારના હૃદય ઉપર સેટઅપ થયો છે તમારે ખરેખર અંદરના હૃદય ઉપર સેટઅપ થવું જોઈએ એટલે આ ફૂલ્સમાં આવે છે ત્રીજું છે એમાં થોડું કન્ફ્યુઝન છે ગ્રામેટિકલી બધું જોઈએ ને તો શું છે ફાઇનલ જજમેન્ટ એટલે કે આખરી નિર્ણય વોઝ હતો ઓલવાઇઝ હંમેશા અનકોશનેબલી વોલ્ટ અનકોશનેબલી એટલે કે પ્રશ્ન પૂછવાનો જ ન હોય કોઈને કોઈપણ જાતના પ્રશ્નાર્થ વગર કોઈપણ જાતના પ્રશ્ન વગર ફાઇનલ નિર્ણય વોલ્ટ હતો જો એ વોલ્ટ જ લખી શકાય તો આનો અર્થ એવો થાય કે વોલ્ટ જ હતો એવું જો કરીએ આપણે તો ફોલ્સ થાય પણ જો આ પાછળ એમ લખેલું હોય કે ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવાઇઝ અનક્વેશ્ચનેબલી વોલ્સ વોલ્ટ નો

હવે જો હું આ એ ક્લિયર કરી દઉં કે પેપર સ્ટાઇલની અંદર ચોખ્ખે ચોખ્ખું લખેલું છે કે નિયરેસ્ટ મિનિંગ હંમેશા લેપટિંગમાંથી પૂછવાનું છતાં આ લોકો ઝીકમ ઝીક કરીને શું કામ આ મેઇન ટેક્સબુકમાંથી પૂછે છે નથી સમજાતું પણ આપણે તો હવે પૂછે છે બધી તૈયારી તો કરવી જ રહી ઇન્ડસ્ટ્રીયસ એટલે શું થાય આ બોલ્ટના વાટનો છે તો કે મહેનતો થાય અને ડાર્ક એટલે સોરી જીનિયસ એટલે તો બહુ મહાન થાય લેઝી આળસુ ઇગ્નોબલ એટલે તો વાત આખી જુદી થઈ જાય હાર્ડવર્કિંગ એટલે મહેનતો અને ઇન્ડસ્ટ્રીઝ એટલે મહેનતો તો જવાબ અહીં આવશે હાર્ડ વર્કિંગ પછી છે ગ્લિટર શેપર શેપમાંથી છે ગ્લિટર એટલે શું તો કે ચમકવું ચમકવું એટલે થાય શાઇન ડલ એટલે ઝાંખું થવું વીક એટલે નબળું ડાર્ક એટલે અંધાર ત્રણેય તો આખા વિરોધી અર્થ હોય ને એવું લાગે આપણને એકદમ વિરોધી તો ગ્લિટર એટલે શું થઈ ગયું શાઇન એવો અર્થ થઈ ગયો તો પાંચ પ્રશ્નો તો હવે ઈઝી થઈ ગયા હવે તમારી સામે છે સિલેક્ટ ધ એપ્રોપ્રિયેટ લેંગ્વેજ ફંક્શન લેંગ્વેજ ફંક્શન આપણે ફંક્શન ભણ્યા જ છીએ અને ફંક્શનના બધા વિડીયો છે જ આપણા યુટ્યુબમાં અને મારી એપ્લિકેશનની અંદર તો આખી વાત જ જુદી છે આ તો ક્રમ વાઇઝ આખો કોર્સ ઢગલાબંધ જોરદાર મસ્ત આવેલો છે એકદમ સસ્તામાં તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોર્સે ખરીદી શકો અને જે યુટ્યુબમાં બધા વિડીયો છે ગ્રામરના ટેક્સ્ટબુકના એની લિંક તમને પહેલી કોમેન્ટમાં મળી જશે જુઓ પહેલું જ વાક્ય યુ આર ટુ ટાયર્ડ ટુ વર્ક તમે એટલા બધા થાકેલા છો કે કામ નહીં કરી શકો ટુ ટુ આવે એટલે સમજી લેવાનું રિઝલ્ટ આવે ટુ ટુ ઇનફ ટુ સો ધેટ સચ ધેટ એટલે શું આવે રિઝલ્ટ તો પહેલામાં શું આવી ગયું રિઝલ્ટ એક્સપ્રેસિંગ રિઝલ્ટ પછી બીજું છે યુ શૂડ ગેટ એન્ડ શૂડ આવે ઓટ ટુ આવે के हेड बेटर है 3 याद रखना शुड ओ टू के हेड बेटर तो ये वाक्य हमेशा सजेशन में था सलाह दर्शक तो बीजा में આવશે एक्सप्रेसिंग सजेशन हैगी अब हैतीजो इन स्पाइट ऑफ जो है शब्द चेंज इन स्पाइट ऑफ दो अल दो इवन दो बट येट स्टील हाउएवर एज़ इन स्पाइट ऑफ एंड डिस्पाइट આ બધા શબ્દો છે એ હંમેશા કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ બતાવે છે તો આ જે છે એની સામે શું આવશે કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ રિઝલ્ટ સજેશન બરાબર હવેના પછી નવ નંબરનું જોવા અને ક્રિષ્ણા વાત કરે છે આમાં પણ ફંક્શનને ઓળખવાના છે આપણે વોટ ઇઝ ધ સિક્રેટ બિહાઈન્ડ યોર સક્સેસ તમારી સફળતા પાછળનું સિક્રેટ એટલે કે રહસ્ય શું છે તમારી સફળતા પાછળનું રહસ્ય શું છે અહીંયા આપ્યું છે હેબિચ્યુઅલ એક્શન હેબિચ્યુઅલ એક્શન આવે એટલે તમારે સમજી લેવાનું વાક્યમાં યુઝ ટુ હોય આમાં નથી આમાં નથી આમાં છે આમાં નથી તો સી ઓપ્શન સી તો થઈ ગયું આઈ યુઝ ટુ વર્ક હાર્ડ ટુ બી અ ગ્રેટ બિઝનેસ હું બહુ સખત મહેનત કરતો બિઝનેસમેન બનવા માટે એ હેબિચ્યુઅલ એક્શન છે એ ભૂતકાળની ટેવ પોષ ક્રિયા દર્શાવવા માટે આવે છે અને યુઝ ટુનો ઉપયોગ થાય છે એમાં ભૂતકાળની રોજિંદ ક્રિયા અથવા માટે છે બરાબર દસ નંબરમાં તમે જોવો તો મયુરી અને કિશન વાત કરે છે વાય યુ સો મેની વર્ડ્સ તમે નવા શબ્દો ઘણા બધા શું કામ મેમોરાઈઝ એટલે કે યાદ રાખો છો અહીંયા બતાવ્યું છે પર્પઝ શું બતાવ્યું છે પર્પઝ પર્પઝ એટલે શું આવે વિથ વ્યુ ટુ ઇન ઓર્ડર ટુ ઇન ઓર્ડર દેટ અને સો દેટ આ ચાર શબ્દો આવે તો જો આમાં એમાંથી એક નથી આમાં છે વિથ વ્યુ ટુ વિથ વ્યુ નો નિયમ એવો છે સાહેબ કે વિથ વ્યુ ટુ પછી હંમેશા આઈએનજી ક્રિયા આવે શું આવે આઈએનજી ક્રિયા આવે તો અહીંયા જો આઈએનજી છે હા હજુ આગળ જોઈ લેવાનું આમાં વિથ વ્યુ ટુ ઇ નોડ ટુ ઈ નોડ ધેટ સો ધેટ કશું જ નથી આમાં પણ નથી તો એક જ ઓપ્શન થઈ ગયું હું નવા શબ્દ યાદ રાખું છું વિથ વ્યુ ટુ એટલે કે એ પર્પઝ એટલે કે એ હેતુથી કે મારા ઇંગ્લિશ લેંગ્વેજ ઇમ્પ્રૂવ થાય બરાબર

સોશિયલ ડિસ્ટન્સિંગ એ કોઈ માણસ નથી માણસનું નામ છે અને વોટથી શરૂ થાય તો અહીંયા વોટ ત્રણમાં છે હાવ તો આવશે જ પતી ગઈ વાત હવે ઇઝ ઓનલી વે ટુ સેવ યોર સેલ્ફ ફ્રોમ કોરોના વાયરસ એ તો પાછું આખું આવવું જ જોઈએ એને કાઢી ના શકાય આમાં સોશિયલ ડિસ્ટન્સિંગ છે આમાં અંડરલાઇન છે એ ભેગા ના થાય હવે આમાં આખી લાઈન આપેલી નથી એટલે એ પણ ગયું હવે બી જો આ સોશિયલ ડિસ્ટન્સિંગની જગ્યાએ ખાલી વોટ આવી ગયું ઇઝ ધ ઓનલી વે ટુ સેવ યુર સેલ્ફ ફ્રોમ કોરોના વાયરસ સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે ખબર છે દૂર રહેવું એકબીજાથી એ એક જ રસ્તો છે કે તમે તમારી જાતને કોરોના વાયરસથી બચાવી હકો હકો બાર નંબરમાં જુઓ યોગી

તમે પેપર આપી જ દીધું હશે હવે તો સેક્શન બી આપણે આ તો સમજવા માંગે છે કે હું એડવાન્સ તમને પેપર સોલ્યુશન કહી દઉં પછી તમે લખી દો એના કરતાં જો સમજ્યા હોય તો તમારે પેપર કલેક્ટ કરવા જ ના પડે ભેગા કરવા જ ના પડે જો આ પહેલા જ પાઠથી પ્રશ્ન છે વોટ મેસેજ વિલ કસ્ટમર રિસીવ કસ્ટમરે કયો મેસેજ રિસિવ કર્યો હવે દેખો પ્રશ્નમાંથી જવાબ શરૂ થતો હોય તો ધ કસ્ટમરનું કસ્ટમર વિલ નું કસ્ટમરે છે કસ્ટમર શૂડ રિસિવ તો આપણે લખી દીધું આ મેસેજ લખી દીધું તો અહીંયાથી શરૂ થશે ધેટ સેસ ઇટ વિલ રી ઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યુર હાર્ટ ત્યાં સુધીનું આ ખૂબ જવાબ છે કે તમારા હાર્ટના જીવન માટે એ ફરીથી ઇન્સ્ટોલ થશે આ મેસેજ મળ્યો બરાબર બીજું ચૌદ નંબરમાં છે વોટ ઇઝ ટુ બી ડન ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ અપગ્રેડ્સ મેળવવા માટે શું થવું જોઈએ આખો પેસી વોઇઝની અંદર પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ટુ બી ડન ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ તો ઇઝ ટુ બી ડન ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ તો સેમ આવશે ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ છે હવે વોટ ઇઝ ટુ બી ડન એ તમારે લખવાનું કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ આટલું જ એની જગ્યાએ લખવાનું છે કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ જો જવાબ છે કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ છે ને ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ બેઠા બેઠો જવાબ છે પણ લોચો એ થાય કે લખવું કઈ રીતે એટલા માટે તમે જેટલા વિડીયો જોયા હોય જેટલું સમજ્યા હોય એટલું તમે સારું પેપર લખી શકો ઓકે પંદર નંબર હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન ફ્રોમ હિ સ્કેચ કેટલા પૈસા વોલ્ટ કમાતો હવે આમાં પૈસા નથી લખ્યું જ નથી પૈસા માટેનો શબ્દ આમાં શબ્દો છે નિકલ આ અમેરિકન એક ચલણ છે તો પ્રશ્નમાંથી જવાબ શરૂ થાય વોલ્ટ નું વોલ્ટીડ છે એટલે ડીડ નીકળી જાય ભૂતકાળ છે નીકળી જશે તો ક્રિયાપદ અર્નને ઈડી લાગશે વોલ્ટ અર્નિકલ ફ્રોમ સ્કેચ ફ્રોમ હી સ્કેચ બસ વાત પૂરી થઈ ગઈ વોલ્ટનું વોલ્ટ ડીડ નીકળી ગયું એટલે અન ઈડી લાગ્યું આ નિકલ ફ્રોમ હિઝ સ્કેચ એના સ્કેચમાંથી એને એક નિકલ મળ્યું બરાબર વેર ડીડ વોલ્ટ સ્ટાર્ટ એનિમેટેડ કાર્ટૂન કંપની તો પ્રશ્નમાંથી જવાબ આખો આવશે જો વોલ્ટ ડીડ નીકળી ગયો હવે તમને ખબર છે એના પછીના ક્રિય પર ઈડી લાગે છે વોલ્ટ સ્ટાર્ટેડ વોલ્ટ સ્ટાર્ટેડ એનિમેટેડ કાર્ટૂન કંપની ક્યાં શરૂ કરી જો એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સા સિટી કેન્સા સિટી થેન્ક યુ હવે સેક્શન સી માં જવું તમે આ સલીમ અલી વાળો પહેલો જ નો પાર્ટ છે આ બધા પાઠની પછી ટેક્સ્ટબુકના પાર્ટ ગ્રામર એ બધાની આખી જે લિંક છે બધા વિડીયો છે લેક્ચર્સ છે એ બધી લિંક તમને નીચે મળી જશે અને જો કોર્સમાં તમારે જોડાવું હોય તો તમે એપ્લિકેશનમાં આવી જાઓ હવે

અંકલ એટલે કે એના મામા દ્વારા ઉછેર થયો વાય લખ્યું છે એટલે તમારે બીકોઝ લખવું પડશે બીકોઝ હી એટલે કે સલીમ અલી પછી આ ઓફોલ નથી લખવાનો તમારે કાઉસમાં આપ્યું છે તમારા માટે સરળ કરી દીધું એકદમ હી લોસ્ટ હિઝ પેરેન્ટ એટ અરી યંગ એજ બહુ નાની ઉંમરમાં એને એના માતા પિતા ગુમાવી દીધા એટલે સલીમ અલી વોઝ બ્રોટ બ્રોટઅપ બાય હિઝ મેટર અંકલ બીકોઝ હી લોસ્ટ હિઝ પેરેન્ટ્સ એટ અરી યંગ એજ

એ વ્યક્તિ કે જે પક્ષીઓનો અભ્યાસ કરે છે એને શું કહેવાય આમાં એવું તો આપ્યું ના હોય જો તમે સરખી રીતે પાઠ સમજા હોય તો તમને ખબર પડી જાય તરત તો જો અહીં લખ્યું છે ઓર્નિથોલોજિસ્ટ તો મેં અહીં લખ્યું છે ઓર્નિથોલોજીસ્ટ જે વ્યક્તિ પક્ષીઓનો અભ્યાસ કરે છે એને ઓર્નોથોલોજીસ્ટ કહેવાય પછી ઓગણીસ નંબર વીચ ઇન્ફોર્મેશન ડીડ ધ ઓનરરી સેક્રેટરી ગીવ ટુ સલીમ અલી સલીમ અલીને સેક્રેટરીએ કઈ ઇન્ફોર્મેશન આપી પ્રશ્નમાંથી ધ વેરાયટી ઓફ સ્પેરોસ વાત પૂરી થઈ ગઈ અહીંયાથી જ શરૂ કરો ધેર કાઢીને ઓનરરી સેક્રેટરી ડબલ્યુએસ મિલાર્ડ ઓલ્સો કાઢી નાખો ટોલ્ડ હિમ અબાઉટ ધ વેરાયટી ઓફ સ્પેરોસ પક્ષીઓની ઘણી બધી વિવિધ જાતિઓ વિશે માહિતી આપી

હવે દસ છે ને ડેટ નીકળી જાય તો ઈડી લાગતું હતું કે ભૂતકાળ થઈ જતું હતું હવે આ નીકળી જાય તો ગ્લો જે છે ક્રિયાપદ એને એસ લાગશે તો લવ લાઈટ ગ્લો ઓન ધ ઇટરનલ સ્નોઝ ઓન ધ ઇટરનલ સ્નોઝ બરાબર રાઈટ ટુ પેરસ ઓફ ધ રાઇમિંગ વર્ડ્સ રાઇમિંગ વર્ડ શું છે એ સમજી રાખો જેવું છે જેના છેલ્લા ઉચ્ચાર એક સરખા થતા હોય એને રાઇમિંગ વર્ડ કહેવાય જો અહીંયા ગ્લોસ અને સ્નોસ સ્નોઝ ગ્લો સ્નોસ ગ્લોઝ છેલ્લો ઉચ્ચાર અક્ષર કા થયા એને રાઇમિંગ કહેવાય વ્હાઇટ લાઇટ વ્હાઇટ લાઇટ છેલ્લો ઉચ્ચાર અક્ષર કો થાય છે એને રાઇમિંગ વર્ડ કહેવાય બે ટુ પેર એટલે કે બે જોડી માંગી છે તો ગ્લો સ્નોઝ એક વ્હાઇટ લાઇટ બીજો થઈ ગયા 22 માર્ક હવે ત્રણ છેલ્લા વોટ વોઝ ધ નરેટર નરેટર એટલે કે લેખક એટલે કે કવિ એટલે કે જે કયો લખનાર પોતે ઇન હિઝ બાયગોન ડેઝ બાયગોન એટલે કે વિતેલા દિવસો ગયા પોતકાળ થઈ ગયા એ દિવસોમાં

ગીતો લખતા હતા તો ધ પોયટ રોટ ડીટ નીકળી ગયું જો હમણાં જાયું હતું ને દસ નીકળે તો એસ લાગે ડીટ નીકળે તો ભૂતકાળ થાય તો ધ પોયટ ધ પોયટ રાઈટનું થઈ ગયું રોટ ડીટ નીકળી ગયું પોયટ શા માટે લખતા તો પોયટ રોટ સોંગ્સ શું કામ લખતા ટુ વિન ધ હાર્ટ ઓફ મેન લોકોના દિલ જીતવા માટે ટુ વિન ધ હાર્ટ ઓફ મેન ઓકે પચીસ નંબર વોટ ડીડ ધ પોએટ લર્ન ટુ બી લર્ન ટુ બી એટલે શીખવું ટુ બી એટલે બનવાનું હોટલ શું કવિ શું બનવાનું શીખ્યા તો એટલે ટી લાગી ગઈ જોયું પોઈડ લર્ન ટુ બી ધ ધોંગ છે સાચું છે ટી તોય સાચું છે ખોટું એક જ નથી બંને રૂપ સાચ જ છે તો પોએટ લર્ન ટુ બી ધ સોંગ પચીસ માર્ક બધા પ્રશ્નો એક એક માર્કના છે શોર્ટ નોટ પૂછી નથી અને બીજી માથે કૂટ કરી નથી પણ હવે પછીની જે પણ પરીક્ષાઓ લેવાય એની અંદર તમારે પચાસ માર્કથી લઈને સો માર્કની જેટલી પરીક્ષાઓ લેવો હોય એમાં આખો કોર્સ આવતો હશે એ કોર્સ જો તમારે પરફેક્ટલી રીતે ભણવો હોય પાવરફુલ રીતે ભણવો હોય કે મિસ્ટેક ના છોડવી હોય સારી રીતે પાસ થવું હોય પહેલી જ કોશિશમાં આર પાર નીકળી જવું હોય અને એપ્લિકેશનની અંદર ખાસ કોર્સ છે તમારા માટે એકદમ સસ્તો વ્યાજબી છે તમે એ ડાઉનલોડ એપ મારી જે છે હર્ષ ભારસિયા પ્લે સ્ટોર મળી જશે ચેનલનું નામ છે એ જ એપ્લિકેશનનું નામ છે મારું એ જ નામ છે બધા એક જ નામ છે ત્યાં તમને એકદમ મસ્ત રીતે ભણવા મળશે બિંદાસ ગમે ત્યારે એ વિડીયો તમે જોઈ શકશો ઓકે સો અને ઘણી બધી ટેસ્ટ પણ ત્યાં તમે આપી શકો અને ઘણા બધા પેપર સોલ્યુશન પણ ઢગલાબંધ પરીક્ષા પહેલાંની તોડ હા જડબા તોડ તૈયારીઓ ત્યાં થશે સો વહેલી તકે જોડાઈ જાઓ અને કાંઈ પણ પૂછવું હોય તો વોટ્સઅપ નંબર તો છે જ મારો સો સી યુ આ બીજા ઘણા બધા વિડીયોની અંદર આપણે મળતા રહીશું જય હિન્દ જય ભારત વંદે માતરમ આ માં આટલી બધી લાઈક કરો નીચે કોમેન્ટ કરજો બધા સાથે શેર ભી કરજો બેલમાં ટીંીન વગાડી દેજો